स्वागतम सर्वत्र ज्ञानममा हूँ कल्पेश चोटलिया आपनु स्वागत करू छु। प्रस्तुत छे जवाहर नवोदय विद्यालय माटे भाषा कसोटी वर्ष 2010 विभाग 3 भाषा कसोटी फकरो बे। विद्यार्थी मित्रों आ रीते पूछाई गयो छे, हवे तेने आपणे समझिए। केडाने लगता बे रोगो आफ्रिका मां झड़पथी फैलाई रह्या छे। जेम आपणो भारत देश छे एम आफ्रिका पण एक देश छे, तो ए देश मां केडाने लगता बे रोग छे ए झड़पथी फैलाई रह्या छे, एनी वात आ फकरानी अंदर जणावेली छे। आ रोगो लगभग 30 लाख लोको के जे खोराकना फळो अने आवक पर आधारित छे તેમને ભયભીત કરી રહ્યા છે। આ રોગની અહીંયા કીધું છે કે આ રોગ કેવો છે, તો જે લોકો કેળાના ફળ ઉપર અને આવક ઉપર આધારિત હોય એવા 30 લાખ લોકોને અસર કરશે। એટલે અહીંયા કીધું છે કે તેમને ભયભીત કરી રહ્યા છે, તેમને એટલે કે આ જે 30 લાખ લોકો કેળા ઉપર આધારિત છે એ લોકોને ભયભીત લગે ડરાવી રહ્યા છે એમ। આ ઝડપથી ફેલાતા રોગને અટકાવવા એક તાત્કાલિક મીટિંગ વૈજ્ઞાનિકોએ પોલિસી બનાવનારાઓ સાથે રાખી। તેઓને જણાવ્યું કે આ રોગ નાબૂદ થઈ શકે તેમ નથી। અહીંયા આ રોગ છે કેળાનો, જે એ ઝડપથી ફેલાતો હતો અને એના માટે એક વૈજ્ઞાનિકોએ એક તાત્કાલિક મીટિંગ ગોઠવી અને પોલિસી બનાવી। પોલિસી એટલે ચોક્કસ એક રીત ચલાવવાની રીત, એક આખી એક પ્રક્રિયા કરી, એવી શું કરવી પડશે। તો એ લોકોએ ચર્ચામાં એવું નક્કી થયું કે આ રોગ છે એ નાબૂદ થઈ શકે તેમ નથી, એટલે કે આ રોગ દૂર થઈ શકે એવો નથી, તો શું કરશું। તો અહીંયા વાત આગળ વધે છે, તેથી તેઓ જંતુનાશક દવાઓ છાંટીને અથવા છોડોને બાળી નાખીને કેળાના ખેતરોને બચાવવા માટે સખત પગલાં લેવા નું સૂચન કર્યું। હવે મીટિંગમાં એવી વાત આવી, બે વાત આવે છે। પહેલી વાત એવી છે કે કેળાના જે છોડ, એટલે કે એ જે છોડવો છે, કેળ કહેવાય જેને, તેને જંતુનાશક દવાઓ છાંટવી અથવા તો કે જે કેળનો છોડ છે એને બાળી નાખવાનો, એનાથી શું થશે તો કે ખેતરો છે એ બચી જશે અને રોગ મુક્ત થશે એમ। જો સમયસર પગલાં નહીં લેવામાં આવે તો આ રોગ સંક્રામક એટલે કે ચેપી રોગ બનશે અને પાકનો 90% નાશ પામશે। જો સમયસર આ પ્રકારના પગલાં નહીં લેવામાં આવે તો આ રોગ ચેપી બનશે। ચેપી એટલે આ રોગ છે અન્યને પણ આવો બીજો ચેપ લગાડશે અને પાકનો લગભગ 90% જેટલો નાશ પામી જશે। તો આ રીતે ફકરો હતો, હવે એની પ્રશ્નોત્તરી જોઈએ। પ્રશ્ન નંબર 1, લેખક શા માટે કહે છે કે કેળાના છોડનો રોગ લોકો માટે ખતરનાક છે? એ, તે લોકોમાં ઝડપથી ફેલાશે અને તેમને મારી નાખશે. બી, તે પાકનો નાશ કરશે જે ખોરાકનું સાધન અને જીવન નિર્વાહનું સાધન છે. સી, વૃક્ષો ઝેરી બની જશે. અને ડી, તેઓ લોકોમાં એટલે કે સંક્રમણ ચેપ ફેલાવશે. હવે ફકરાની અંદર એક વાત આ આવી ગઈ છે કે આ લગભગ 30 લાખ લોકોને અસર કરે એ પ્રકારની વાત છે, તો એના આધારે પ્રશ્નનો ઉત્તર બી લાગુ પડશે કે તે પાકનો તો નાશ કરે જ છે જે ખોરાકનું સાધન અને જીવન નિર્વાહનું સાધન છે, એટલે 30 લાખ લોકોને અસર કરશે એમ, એ અર્થમાં જવાબ છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, વૈજ્ઞાનિકોએ શા માટે તાત્કાલિક મીટિંગ એટલે કે સભા બોલાવી? એ, સમસ્યાનો ઉકેલ શોધવા માટે. બી, સરકારને કહેવા માટે કે તેમણે રોગનો ઉપયોગ શોધી કાઢ્યો છે. સી, સરકાર પાસેથી કેટલાક પુરસ્કાર મેળવવા માટે. અને ડી,
સરકારને કહેવા માટે કે સમસ્યા ઘણી ગંભીર હતી. તો આ ફકરાની અંદર આ વાત આવી ગઈ કે આ ઝડપથી ફેલાતા રોગને અટકાવવા એક તાત્કાલિક મીટિંગ વૈજ્ઞાનિકોએ પોલિસી બનાવનારાઓ સાથે રાખી હતી. તો તેના આધારે આપણે જો ઉત્તર નક્કી કરીએ તો ઉત્તર છે તે એ લાગુ પડે છે કે સમસ્યાનો ઉકેલ શોધવા માટે આ મીટિંગ બોલાવેલી હતી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, રોગને કાબૂમાં એટલે કે અંકુશમાં લાવવા વૈજ્ઞાનિકોએ ઉપાય બતાવ્યો કે એ બધા લોકો કોઈ જગ્યાએ સ્થળાંતર કરે, સ્થળાંતર એટલે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે એમ. બી, લોકોના જીવન નિર્વાહ માટે બીજા કામ આપવામાં આવે. સી, ખેતરમાં લોકો બીજા છોડવા ઉગાડે. અને ડી, ચેપગ્રસ્ત છોડને કાં તો બાળી નાખવા અથવા તેના ઉપર જંતુનાશક દવા છાંટવી. તો ફકરામાં વ્યવસ્થિત આ પ્રશ્નનો ઉત્તર આપેલો છે તેથી એ પ્રશ્નનો ઉત્તર ડી લાગુ પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, સંક્રામક એટલે કે ચેપી છે એ રોગ જે જલ્દી ફેલાય છે. બી, દુકાળ એટલે કે દુષ્કાળ. સી, છોડની સારવારનો પ્રકાર. અને ડી, રોગ જે માત્ર માનવ પર આક્રમણ કરે છે. હવે આ સંક્રામક એટલે કે ચેપી શબ્દ છે એ ફકરામાં આ રીતે આવી ગયો છે, એટલે એના આધારે જો જવાબ નક્કી કરીએ તો એ લાગુ પડે કે રોગ છે એ જલ્દીથી ફેલાય છે. અને અહીંયા કીધું છે કે ચેપી બનશે અને પાકનો 90% ભાગ નાશ પામશે. ક્યારે થશે? તો કે જ્યારે રોગ છે એ જલ્દી ફેલાય તો. એટલે આ પ્રશ્નનો ઉત્તર એ લાગુ પડે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના વાક્યમાંથી કયા વાક્યમાં સખત શબ્દનો અર્થ નીકળે છે? એ, તે અમેરિકામાં આવ્યો ત્યારે તેને કોઈ ન ઓળખી શક્યું કારણ કે તેનામાં સખત ફેરફાર થયો હતો. બી, સ્વાઇન ફ્લૂ ફેલાયો ત્યારે સરકારે રોગોને ફેલાતો અટકાવવા એટલે કે અંકુશમાં લેવા પ્રબળી યોજના ઘડી. સી, આગ એટલી પ્રચંડ હતી કે જોત જોતામાં ઇમારત રાખમાં ફેલાઈ ગઈ. અને ડી, ગામડાની બાજુ કારખાનું ચાલુ થયું ત્યારે લોકોની જિંદગી બદલાઈ ગઈ. સખત શબ્દ છે ફકરામાં અહીંયા આવેલો છે કે તેથી તેઓ જંતુનાશક દવાઓ છાંટીને અથવા છોડોને બાળી નાખીને કેળાના ખેતરોને બચાવવા માટે સખત પગલાં લેવાનું સૂચન કર્યું. હવે આ શબ્દને અનુરૂપ આમાંથી લાગુ પડે તેવું બી લાગુ પડે છે કે સ્વાઇન ફ્લૂ ફેલાયો ત્યારે સરકારે રોગને ફેલાતો અટકાવવા અંકુશમાં લેવા પ્રબળ યોજના ઘડી. તો આ વાક્ય છે એ આની નજીક લાગુ પડે છે. થેન્ક યુ. શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અન્ય તમારા મિત્રોને આ રીતે શેર કરો.